નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર ખેડૂતોને નહીં થાય અન્યાય સરકારને જણાવ્યું કાશ્મીર મામલે આજે સુનાવણી દિલ્હીની હવામાં ઝેર છે સમાચાર પર વિગતવાર નજર કરીએ મહત્વના સમાચાર અત્યારે અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં બીઆરટીએસ બસ એક અકસ્માત સર્જ્યો છે આપને જણાવી દઈએ કે ગઈકાલે સિટી બસ જે અકસ્માત સર્જ્યો હતો જેના કારણે ત્રણ લોકોના મોત થયા હતા હજી એ ઘટનાને ચોવીસ કલાક પૂરા થયા છે તેવામાં અમદાવાદ તરફથી બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે રફતાર સમાન મોત બીઆરટીએસ બસના અકસ્માતમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે આપને જણાવી દઈએ કે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે ગુજરાતના મહાનગરોમાં રફતારનું આ મોત દોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હજી ગઈકાલની ઘટનાને સુરતમાં જે ઘટના બની જેમાં સિટી બસમાં ત્રણ લોકોના બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા હતા તે ઘટનાને ચોવીસ કલાક વીત્યા તેવામાં ચોવીસ કલાકના સમયમાં જ અમદાવાદ તરફથી બીઆરટીએસ ની તરફથી જે અકસ્માત થયો તેમાં બે લોકોના મોત થયા છે આપને જણાવી દઈએ કે બીએસ બીઆરટીએસ બસે જે અકસ્માત સર્જ્યો તેમાં એક જ ઘરના બે વ્યક્તિના મોત થઈ જવા પામ્યા છે પાંજરાપોળ વિસ્તારની આ ઘટના છે અમદાવાદના પાંજરાપોળ વિસ્તાર કે જ્યાં આ અકસ્માત સર્જાયો છે બીઆરટીએસ બસ થી અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા છે તો સ્થાનિક લોકોએ બીઆરટીએસ બસમાં તોડફોડ કરી છે આપને જણાવી દે કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ સવાલ એ છે કે ક્યાં સુધી આવી જ ઘટના રફતારના મોત દોડતા રહેશે જાહેર કરો કે બીઆરટીએસ સામે અત્યાર સુધી શું પગલાં લીધા છે મોટર વ્હીકલ એક્ટ શું માત્ર સામાન્ય જનતાને જ લાગુ પડે છે કે પછી એમટીએસ બીઆરટીએસ સિટી બસ મહાનગરોના બસના ડ્રાઈવરને પણ લાગુ પડે છે

બીઆરટીએસ બસ દોડી રહી છે અવારનવાર અગાઉ પણ આ પ્રકારના બીઆરટીએસ દ્વારા કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ અંગે સત્તાધીશો કોઈ પણ જાતની જે કહી શકાય કે તકેદારી ન રાખતા હોય તેવું ચોક્કસથી અહીંયા દેખાઈ રહ્યું છે જે ઘટના બની હતી સુરતમાં ઘટના બની હતી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કોઈ પ્રકારના પગલા લેવામાં ન આવ્યા હતા ત્યારે એ જે વાતને માત્ર એક દિવસ ચોવીસ કલાક પણ નથી થયા ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદમાં આ પ્રકારનો બનાવ બનવા પામ્યો છે બે લોકોના કરુણ મોત નીપજ્યા છે ક્યાંક ને ક્યાંક હવે લોકો પણ બહાર નીકળતા ડરી રહ્યા છે કારણ કે બીઆરટીએસ જે બસ છે તે યમદૂત બનીને ક્યારેય પોતાનો ભોગ લઈ લે તે નક્કી નથી ચોક્કસ થી અત્યારે જે કહી શકાય કે ચેરમેન કરતા બીઆરટીએસ ચેરમેનને તેમણે ફોન ઉપાડ્યો ન હતો અને બીજી બાજુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આગામી દિવસોમાં એક્શન લેવાશે તેવી માત્ર માત્ર બાહેનદરી આપવામાં આવે છે પરંતુ સવાલ એ થાય છે કારણ કે જે પ્રમાણે બીઆરટીએસ ના બસના જે ડ્રાઈવર હોય છે તે કોન્ટ્રાક્ટ ઉપર તમામે તમામ બીઆરટીએસ આપવામાં આવી છે જેને કારણે કોઈ પણ જાતનું જે કહી શકાય કે કડક પગલા લેવામાં આવતા નથી અને નિર્દોષોનો ભોગ લેવાય છે જે પ્રમાણે કહી શકાય કે આ ઘટના બની હતી ત્યારે રોષે ભરાયેલા જે લોકો હતા તેમને બસના કાચ તોડીને પણ પોતાનો પોતાનો રોષ છે તે વ્યક્ત કર્યો હતો પરંતુ જે પ્રમાણેની સમગ્ર ઘટના છે ઘટના ઉપર કઈ રીતના હવે ડ્રાઈવર ઉપર કેવા પ્રકારના પગલા લેવામાં આવશે જે બીઆરટીએસ કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે ઉપર કેવા પ્રકારના પગલા લેવામાં આવશે તે ચોક્કસથી જોવાનું રહેશે કારણ કે જે પ્રમાણે જે પ્રમાણે સમગ્ર ઘટના બનવા પામી છે ખૂબ જ દુઃખદ ઘટના છે અગાઉ પણ જે કહી શકાય કે બીઆરટીએસ દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો દાણી લીમડા પાસે વૃદ્ધાનું ત્યાં મોત નીપજ્યું હતું તો બીજી બાજુ ફરી એકવાર આજે જે કહી શકાય કે અકસ્માત સર્જાયો છે તેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે તો ક્યાં સુધી આ પ્રકારની સમગ્ર ઘટના બનતી રહેશે અને ક્યાં સુધી જે બેફામ ડ્રાઈવર છે તે પોતાની જે કહી શકાય કે બીઆરટીએસ ને ચલાવતા રહેશે અને યમદુત બનીને લોકોના જીવ લેશે જી કસ સવાલ ઘણા જ બધા ઉભા થઈ રહ્યા છે કે શું આ બીઆરટીએસ ના જે બસ ચાલકો છે તેમને કોઈ તંત્રનો ડર નથી આ બધા જ પ્રશ્નો લોકો જો કે લોકો એ જે છે એમનો ગુસ્સો તો બીઆરટીએસ બસના ફોડીને નીકાળ્યો છે પરંતુ પરિવારના લોકોનો શું આ પ્રશ્નો તમામ ઉભા થઈ રહ્યા છે પરિવારજનોને પોતાના પરિવાર વાસ્યો ઘરે સહી સલામત પહોંચે નહીં ત્યાં સુધી ચિંતા સતાવતી હોય છે આવી જ ઘટનાઓ વારંવાર બનવા છતાં તંત્ર કોઈ જ પગલા નથી ભરી રહ્યું માત્ર ને માત્ર સહાય આપી રહ્યું છે આ પ્રકારના અકસ્માતો બનતા હોય છે બીઆરટીએસ નહીં પરંતુ હવાઈ જહાજ ઉડાવતા હોય તેવું ચોક્કસ થી તેમને લાગતું હોય છે તેમને જે કહી શકાય કે સ્પીડ બ્રેકર અને ખાસ કરીને સ્પીડ બાંધવામાં પણ ક્યાંક ને ક્યાંક એવો નિયમ છે આરટીઓ દ્વારા એક નિયમ કાઢવામાં આવ્યો છે કે સ્પીડ બ્રેકર અને જે જે હોય 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 એસટી કે કે બીઆરટીએસ તેને એક સ્પીડ બાંધવાની વાત કરવામાં આવી હતી પરંતુ જે પ્રમાણે સમગ્ર ઘટના બની છે તે પ્રમાણે લાગતું નથી કે બીઆરટીએસ હોય કે એએમટીએસ હોય તેમાં જે સ્પીડ બસ ની બાંધવામાં આવતી હોય કારણ કે જે પ્રમાણે અકસ્માત વારંવાર સર્જાતા હોય છે ત્યારે અકસ્માત ને લઈને અનેક વાર જે લોકો છે લોકો પણ જે કહી શકાય કે રસ્તા ઉપર નીકળતા બીતા હોય છે અને ખાસ કરીને જે વાહન ચાલકો છે છે તેને પણ સમસ્યા સર્જાતી હોય ત્યારે જે જે કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હવે કેવા પ્રકારના એક્શન લે છે તે જોવું રહેશે કારણ કે જે પ્રમાણેની સમગ્ર ઘટના બની છે તે ઘટનાને લઈને આ ખૂબ જ દુઃખદ ઘટના છે બીજી વાર જે કહી શકાય કે બે મહિનામાં બીજીવાર આ ઘટના બની છે તો ચોક્કસ થી હવે કેવા પ્રકારના એક્શન લેવામાં આવશે તે જોવું રહેશે ચોક્કસ બ્રિજેશ સવાલ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે અને ફરી એકવાર મોતની રફતાર સરકારી તંત્ર બની હોય તેવું લાગી રહ્યું છે સરકારી તંત્રએ અહીં નિર્દોષ લોકોના જીવ લેતું જોવા મળી રહ્યું છે આપ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર બ્રિજેશ ત્યારે આપને જણાવી દઈએ કે સિગ્નલ તોડે તો દંડ તો આવા ડ્રાઈવરોને કેમ કોઈ દંડ નથી થતો કારણ કે ત્યાંના સ્થાનિકોએ પણ કહ્યું અત્યારે ઘટના સ્થળ પર જે સ્થાનિકો હતા જેમણે આ ઘટના જોઈ તે લોકોનું કહેવું છે કે બીઆરટીએસના જે ચાલકો જે છે તે બેફામ રીતે બસ તો ચલાવતા જ હોય છે તેના સિવાય સિગ્નલ બંધ હોય છે તે જોવે છે સિગ્નલ બંધ છે છતાં પણ બંધ સિગ્નલમાં જવા દેતા હોય છે એટલે આ તો જાણે તેમના માટે કોઈ નિયમ કે કોઈ રૂલ્સ બીઆરટીએસના ડ્રાઈવરો માટે નથી લાગુ પડતો કે સરકારી તંત્રના જે પણ ડ્રાઈવરો છે જે પણ ડ્રાઈવર ચાલકો છે તેમના માટે લાગુ નથી પાડતું તે બાબત અહીં સામે આવી રહી હોય તેવું લાગી રહ્યું છે આપને જણાવી દઈએ કે ગઈકાલે જ હજી તો સુરતની અંદર સિટી બસે ત્રણ નિર્દોષ લોકોના જીવ લીધાની સમાચારને જીવ લીધાની ઘટનાને હજી ચોવીસ કલાક પૂર્ણ થયા છે બે નિર્દોષ બાળકોના મોત થયા છે એમાં અને તેવામાં જ હજી ચોવીસ કલાક બાદ અમદાવાદથી આ સમાચાર ખૂબ જ દુઃખદ સામે આવી રહ્યા છે કે જ્યાં બીઆરટીએસના બસ ચાલકે અહીં બે લોકોના એક જ ઘરના બે લોકોના મોત થયા છે હેલ્મેટ પહેર્યું છે છતાં પણ અહીં ઘટના સ્થળે જ બંને વ્યક્તિના મોત થઈ જવા પામ્યા છે એટલે હવે નિયમો નિયમ કેટલા પ્રમાણમાં લાગુ પડશે અને કોને લાગુ પડશે તે જોવાનું રહેશે અને શું આ નિયમો ખાલી માત્ર ટ્રાફિક રૂલના જે પણ નિયમ છે ખાલી માત્ર સામાન્ય સામાન્ય જનતાને કે લોકોને જ લાગુ આ પણ પ્રશ્ન એક મહત્વનો ઉભો થઈ રહ્યો છે તો સ્થાનિક લોકોએ બીઆરટીએસ બસમાં તોડફોડ કરી દીધી છે અને અહીં અત્યારે પોલીસના જે જવાનો છે તે ઉપસ્થિત થઈ ચૂક્યા છે ઘટના સ્થળે પોલીસ ઉપસ્થિત છે અને સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલ કરવાનો અત્યારે હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ચાર રસ્તા નજીક આવેલી આ જગ્યા છે પાંજરાપોળ ચારસ્તા અને જ્યાં અહીં બાજુમાં પોલીસ ચોકી આવેલી છે છતાં પણ આજે અકસ્માતની ઘટના છે એ ખૂબ જ એવું કહી શકાય કે ગંભીર બાબત છે આમાં અંગે વધુ માહિતી આપવા માટે જ્યોતિ પટેલ અમારા સંવાદદાતા અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે જ્યોતિ આજે સમગ્ર ઘટના સામે આવી રહી છે સરકારી તંત્રે બે લોકોના મોત લીધા છે તો ગઈકાલે જ સુરતમાં સિટી બસે ત્રણ નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા ગુમાવ્યાને ચોવીસ કલાક પૂર્ણ થઈ રહ્યા છે અમદાવાદમાં બીઆરટીએસના બસે બે લોકોના મોત લીધા છે ઉડી જો અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદ ના માર્ગો લોહી ચર્ચા બન્યા છે રોજે રોજ વાહન દુર્ઘટનાઓમાં અસંખ્ય લોકો મોત ને ઘાટ ઉતરા ઉતરી જાય છે અને મહત્વ વાત એ છે કે બીઆરટીએસ બસ કે જે છેલ્લા કેટલાક સમયથી થી લોહી તરસી બની છે અને રાહદારીઓ અથવા તો વાહન ચાલકોને બીઆરટીએસ બસની ની ચક્કર વાધવાની અને લોકોના મોત બચવાની ઘટનાઓ સતત વધી રહી છે અને અત્યારે હાલ એક પાંજરા પોલ ચાર રસ્તા પાસે બેફામ ઝડપે જઈ રહેલી બીઆરટીએસ એક બાઇક ના ટક્કર મારી હતી જે બાઇક ઉપર બે સગા ભાઈઓ બેસીને નોકરી પર જઈ રહ્યા હતા આ દરમિયાન બીઆરટી એસ થી ચક્કર વાંચતા છે બંને યુવાન રોડ પર ફટકા હતા અને જે બીઆરટી એસના પૈદા બંને ભાઈઓ પર ફરી વળ્યા હતા અને બંને યુવાનના ઘટાસ્થળે મોત વિદ્યાર્થી આ ઘટતાની જાન થતા જે યુવકના જે પરિવારજનો ઘટાસ્થળે જોડી આવે છે તમામ જે આખા પરિવારમાં ભારે શોક નો માહોલ જોવા મળી રહ્યો હતો અને જે પોલીસ અને ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે કેટલાક રોષે ભરાયેલા લોકોએ બીઆરટીએસ બસો રોકી છે અને બીઆરટીએસ બસ નિશાન બનાવીને પથ્થરબારો કર્યો છે ચોક્કસ જ્યોતિ આપ અત્યારે ઘટના સ્થળે હાજર છો અત્યારે લોકોમાં કયા પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈને પરિવારજનોની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે કારણ કે પરિવારજનો તો રાહ જોઈને બેઠા હોય છે કે તેમના વાળા ઘરે સહી સલામત પાછા આવશે અને આ દ્રશ્યો તેમના માટે તેમના પગ નીચેથી જમીન ખસાવી દેનારા છે

જે નિર્દોષ રાહદારીઓ કે વાહન ચાલકો મોત ને ઉતરી જાય છે અને એવી જ ઘટના જે બની છે તેના પરિણામે લોકોમાં રોષ હોય સ્વાભાવિક છે ને અત્યારે હાલ લોકોમાં રોષ છે પોલીસે એક જે બસ ને નિશાન બનાવવાની પથ્થરમારો કરી રહે લોકોને તોડવાને વિખેર્યું હતું કારણ કે હવે અત્યારે હાલ હવે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે ધ્રુવી

સુરતમાં ગઈકાલે જે બનાવ બન્યો હતો જેમાં બ્લ્યુ જેમાં જેના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા એક જ પરિવારના અને એવી જ ઘટના આજે અમદાવાદમાં બની છે તેના પરિણામે લોકોમાં રોષ છે આજે અમદાવાદ શહેરમાં બેફામ ઝડપે જે બીઆરટીએસ દોડી રહી છે અને બીઆરટીએસ કારણે જે ઘટનાઓ સતત વધી રહી છે લોકોના મોત નીપજવાની એના પરિણામે લોકોમાં ભારે રોષ ભળગી ઉઠ્યો છે ધ્રુવી

અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વાત કરીએ બીઆરટીએસ ની તો હવે બીઆરટીએસ ની જે પ્રમાણેના અકસ્માતો ની ઘટનાઓ સતત વધી રહી છે એ ઘટનાઓને લઈને લોકોમાં રોષ છે અત્યારે હાલ ઘટના સ્થળ પર ચારે બાજુ ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકો છે રોષ વ્યક્ત કરી રહ્યા છે બીઆરટીએસ ઉપર ચોક્કસ ગુજરાત મહાનગરોમાં રફતારનું મોત દોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જ્યોતિ અંકુશ મેળવાશે એક્શન અથવા તો કંઈક કડક પગલાં નથી લઈ રહ્યું શું આ જે ટ્રાફિક રૂલના નિયમો છે માત્ર સામાન્ય લોકો પર જ લાગુ પડી રહ્યા છે જ્યોતિ ક્યાં સુધી સિટી બસનો ભોગ બનતી રહેશે સામાન્ય જનતા આ એક મહત્વનો પ્રશ્ન બની રહેશે ખાસ આજે સમગ્ર ઘટના જે સામે આવી છે કે બીઆરટીએસ બસે બે લોકોના મોત લીધા છે બે નિર્દોષ લોકો પરિવારજનોએ મૃદ્ધિ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે મોટર વ્હીકલ એક્ટ જે છે શું માત્ર સામાન્ય જનતાને જ લાગુ પડી રહ્યો છે શું માત્ર સામાન્ય લોકો માટે જ છે સ્થાનિક લોકોએ બીઆરટીએસ બસની તોડફોડ કરી છે પરંતુ પોલીસ જે છે અત્યારે સમગ્ર ઘટનાને કંટ્રોલ કરવાની પ્રયાસ કરી રહ્યો છે સુરત બાદ અમદાવાદમાં પણ સરકારી બસ સરકારી તંત્રએ અહીં બે નિર્દોષ લોકોના મોત થયા છે હજુ તો સુરતની ઘટના ભૂલાઈ પણ નથી સુરતમાં ગઈકાલે જ સવારે બે બાળકો સહિત ત્રણ લોકોના સિટી બસના રફતારના કારણે મોત થયા છે તેવામાં ચોવીસ જ કલાકમાં બીજી ઘટના જે પ્રકાશમાં આવી છે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારની આ એક બીજી એરિયા ગણાય છે ટ્રાફિક માટે અને આ એરિયાની અંદર બાજુમાં જ પોલીસ ચોકી આવેલી છે આ ચાર રસ્તાની બાજુમાં છતાં પણ અહીં જે બીઆરટીએસ ચાલકો છે બેફામ રીતે એ બસ હંકારતા હોય છે બસ ચલાવતા હોય છે અને તેમના પર કોઈ નિયમ કેમ લાગુ નથી પડી રહ્યો તેનું જ આ પરિણામ છે કે કદાચ નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે ક્યાં સુધી આવી રીતે જનતા જે છે તંત્ર કેમ કોઈ પગલા નથી ભરી રહ્યું આ તમામ ઊભા થઈ રહ્યા છે બંધ સિગ્નલના નિયમ પણ શું આપણને ફરી મોતની રફતાર સમાન બની છે બીઆરટીએસ બેફામ રીતે બસ હંકારતા આવા ડ્રાઈવર પર ક્યારે લગામ લાગશે ક્યારે અંકુશ લાગશે લોકોની અવર જવરના પોઈન્ટ પર કેમ કોઈ સુરક્ષા નથી બીજી એરિયા ગણાય છે છતાં પણ અહીં બંધ સિગ્નલ બીઆરટીએસ રફતારમાં જોવા મળતી હોય તો એક મોટો પ્રશ્ન છે સતત અકસ્માત સર્જનાર આવા ડ્રાઈવર પર ક્યારે કાર્યવાહી ડ્રાઈવર માત્રને માત્ર બસ મૂકીને ભાગી જાય છતાં પણ તંત્ર એટલું જ કે માત્ર કે અમે તપાસ કરીશું તપાસ ક્યારે અને તપાસનું પરિણામ ક્યારે તે તો હવે તંત્રનો જ જવાબ છે મહત્વનું છે કે

અને ફરી મોતની રફતાર સમાના બીઆરટીએસ બની છે ગઈકાલે સુરતની સિટી બસ ત્રણ નિર્દોષ લોકોના જીવ લીધા અને આજે અમદાવાદની બીઆરટીએસ સરકારી તંત્ર અહીં નિર્દોષ લોકોના જીવ પાછળ ભાગી હોય તેવું લાગી રહ્યું છે મહત્વનું છે કે ગુજરાતના મહાનગરોમાં મોતનો આ રફતાર મોતના યમરાજ સમાન બનીને ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મોતનું રફતાર અહીં દોડી રહ્યું છે અને તેની સાથે જ સુધી આ બેફામ બસ ચાલકો પર અંકુશ નહીં હવે જરૂરી બન્યો છે પર શું પ્રતિક્રિયા આપે છે તે જરૂરી બની રહ્યો માત્ર ને માત્ર સાંત્વના કે સરાહના નથી સાંભળવી હવે જવાબ જોઈએ છે હવે આમના પર એક્શન જોઈએ છે કારણ કે હવે લોકો વ્હીકલ લઈને ઘરની બહાર નીકળતા પહેલા એક વિચાર કરે છે મનની અંદર કે સહી સલામત ઘરની પાછળ આવું લોકોને ડર લાગી રહ્યો છે ભય લાગી રહ્યો છે ઘરની બહાર નીકળવા માટે વેહિકલ લઈને કે ક્યાંક ક્યાંક તેમને અકસ્માત ન ન જાય જાય બેફામ બસ ચાલકો જે છે તેમનો ભોગ તે બની અમદાવાદના પાંજરાપોળ વિસ્તારની આ ઘટના છે જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહીં પરિવારજનોની જે કરુણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે તેમના પગ નીચેથી જાણે જમીન ઘસી ગઈ હોય કારણ કે એક જ ઘરના બે દીકરા અહીં ભેટ્યા છે એ પણ તંત્રની ભૂલના કારણે અકસ્માતમાં બે બાઇક સવારના મોત થયા છે સ્થાનિક લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર પરિસ્થિતિ પર પોલીસ જે છે કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હવે કંટ્રોલ નહીં મેળવાય કારણ કે તમામ લોકોનો રોષ જે છે તે જોવા મળી રહ્યો છે બીઆરટીએસ ના બસ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે માત્ર તપાસની સરાહના આપી રહી છે પોલીસ માત્ર તપાસની સરાહના આપી રહ્યું છે તંત્ર સુરતના બસ અકસ્માતમાં જ વહેલી સવારે ત્રણ લોકોના મોત થયા હતા અને હજી તો તે ઘટનાને કલાક પૂર્ણ નથી થયા તે ઘટના અમદાવાદના પાંજરાપોળ વિસ્તારની આજે ઘટના સામે આવી રહી છે જેમાં એક જ ઘરના બે દીકરાઓના કરુણ મોત નીપજ્યા છે ઘટના સ્થળે જ મોત હેલ્મેટ પહેરી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં વારંવાર અમે અહીં દ્રશ્ય પણ આપને બતાવી રહ્યા છે કે અહીં જે બાઇક સવાર જે બંને લોકોના મોત થઈ ચૂક્યા છે તેમના દ્વારા કોઈ નિયમોનો ભંગ કરવામાં નથી આવ્યો તેઓ સ્થાનિક લોકોએ જે આ ઘટના જોઈ છે તેમનું કહેવું છે હેલ્મેટ પણ પહેર્યું છે છતાં પણ તેઓ મોતને ભેટી ચૂક્યા છે અહીં અને તેની સાથે સાથે આપને તે પણ જણાવી દઈએ કે જે સ્થાનિક લોકોએ આ ઘટનાને નિહાળી છે જેમણે આ ઘટનાને જોઈ છે તેમનું કહેવું છે કે આ બસ જે છે પૂર રફતારમાં આવી રહી હતી સિગ્નલ બંધ છે તે જોવે છે છતાં પણ તે પૂર ઝડપે રફતારની અંદર બસ ચાલક બસને હંકારી રહ્યો હતો અને જેના કારણે કારણે આ બે બાઇક સવાર મોતને ભેટ્યા છે તંત્રની ભૂલના ક્યાં સુધી લોકોનો ભોગ તંત્ર અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ ગઈકાલે જે ત્રણ લોકોના મોત થયા હતા તેમનો પણ મૃતદેહ નથી સ્વીકાર્યો અને આજે પણ અત્યારે પરિવારજનો આમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે વારંવાર આવા બનતા અકસ્માતોની અંદર નિર્દોષ લોકોના જીવ ગુમાવી રહ્યા છે નિર્દોષ લોકોનો ભોગ તંત્ર લઈ રહ્યું હોય લાગી છે ગુજરાતના મહાનગરોની અંદર સરે આમાં રફતારનું મોત રફતારનું યમરાજ ફરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો બે દિવસમાં બે મહાનગરમાં સિટી બસના કારણે કુલ પાંચ લોકોના મોત થયા છે કુલ પાંચ નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે બે દિવસની અંદર

સમાચાર સામે આવી રહ્યા છે ડિંડોલીમાં બસ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોતનો જે સમગ્ર મુદ્દો છે જેમાં પરિવારજનો હજુ પણ મૃતદેહ નથી સ્વીકાર્યો તેવામાં હજી તો આ ઘટનાને ચોવીસ કલાક પૂર્ણ થયા છે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર અમદાવાદના પાંજરાપોળ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં અહીં બાજુમાં જ પોલીસ ચોકી આવી છે છતાં પણ બેફામ બસ ચાલકો જે છે એ જનતાનો સામાન્ય જનતાનો જીવનો ભોગ લઈ રહ્યા છે મહાનગરોની અંદર

દુઃખ છે અથવા તો જીવ છે તે પાછા નથી આવી જવાના પરંતુ ક્યાં સુધી આવા લોકો પર કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે હવે તમામ લોકોની માંગ છે કે આવા બેફામ બસ ચાલકો જે છે તેમના પર કડક પગલા લેવામાં આવે જેથી તમામ લોકોને સુરક્ષાનો અહેસાસ થાય

દુઃખદ ઘટના એ છે કે બાઇક સવાર પર જે બંને લોકો હતા એક જ ઘરના બે સગા ભાઈઓના મોત થયા છે પરિવારમાં અત્યારે જાણે અહીં પગ નીચેથી જમીન ઘસી ગઈ હોય અથવા તો દુઃખના વાદળો ફાટી નીકળ્યા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કદાચ તેની કલ્પના કરવી પણ આપણા માટે શક્ય નથી કારણ કે એક જ ઘરના બે સગા દીકરા બે સગા ભાઈઓ અહીં મોતને ભેટ્યા છે જે બે સગા ભાઈઓ છે આઈસીઆઈસી બેંકમાં તેઓ નોકરી નોકરી હતા અને નોકરી પર જઈ રહ્યા હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બીજી તરફ એકની જે પત્ની છે જે બંનેના મોત થયા છે જેમાંથી એક ભાઈની પત્ની એ દાણી લીમડા ખાતે પીએસઆઈ તરીકેની ફરજ બજાવે છે અત્યારે સમગ્ર પરિવાર પર દુઃખના વાદળો ફાટી નીકળ્યા છે આ દુઃખની કલ્પના કરવી શક્ય નથી કારણ કે આ દુઃખની કલ્પના જ ધ્રુજાવનારી છે નોકરિયાત સમય છે અને અહીં આ બીજી એરિયામાં ટ્રાફિક માટે આ બીજી એરિયા ગણવામાં આવતો હોય છે પાંજરાપોળ ચાર રસ્તા અને અહીં ખાસ બાજુમાં જ પોલીસ ચોકી આવેલી છે છતાં પણ આ ઘટના આ ગોઝારો અકસ્માત જે છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કારણ કે આ બેફામ બસ ચાલકો જે છે ના તો પોલીસનો ડર અથવા તો ના તો નિયમોનો ડર તે ચોક્કસ દેખાઈ રહ્યો છે મહત્વનું છે કે બે દિવસમાં બે મહાનગર સિટીના બસના કારણે કુલ પાંચ લોકોના મોત થયા છે દોડતા યમદૂતથી હવે બચાવો તેવું સૌ કોઈ કહી રહ્યા છે આજે મહાનગરોની અંદર યમદૂત દોડી રહ્યો છે તેનાથી સૌ કોઈને બચવું છે હવે અને લોકોની માંગ છે કે તેમને સુરક્ષાનો અહેસાસ કરાવો તંત્ર સાથે માંગ કરી રહ્યા છે કે તેમને હવે ડર લાગી રહ્યો છે ઘરની બહાર નીકળતા પહેલા ત્યારે તે ડર હવે તંત્રએ દૂર કરવાનો છે જોઈએ છે કે કેવી રીતે તંત્ર આ ડર દૂર કરે છે કારણ કે તંત્ર તો માત્ર સહાર સરાહના આપી રહ્યું છે ત્યારે કારણ કે આવા અકસ્માતની વણઝાર નથી અટકી રહી અટકવાનું નામ નથી લઈ રહી તો દોડતા થી બચવા માટે લોકો તંત્ર પાસે આશ લઈને બેઠા છે મહત્વનું છે કે આ જે ઘટનામાં બે લોકોના મોત થયા છે તે બંને લોકો એક જ પરિવારના છે બે સગા ભાઈઓ છે અને તેમના મોતના કારણે પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો છે ઘણા જ બધા સવાલ નિર્માણ ન્યૂઝ તરફથી પણ કરવામાં આવ્યા છે જોઈએ હવે તંત્ર આના પર શું પ્રતિક્રિયા આપે છે અને તંત્ર ક્યારે આના પર એક્શન લેશે હાલ બસ આટલું જ વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ ત્યાં સુધી મને આપશો પ્રજા